बनासकांठा कांकरेज तालुकाना देव दरबार जागीर मठ खाते पीएम मोदी नी सभामां मानो मेरामळ उमट्यो। कांकरेज 15 विधानसभा बैठकना उम्मेदवार कीर्तिसिंह वाघेला ने तेमज 14 दियोदर विधानसभा बैठकना उम्मेदवार केशाजी चौहान वाव बैठकना उम्मेदवार स्वरूपजी ठाकुर अने थराट बैठकना उम्मेदवार अने लोकप्रिय नेता अने बनास डेरीना चेरमेन श्री शंकर चौधरी ने विजयी बनावा माटे कारजी राखीने भारत देशना वडाप्रधान नरेन्द्रभाई मोदीए देव दरबार जागीर मठ खाते ओगटजी महाराजना आशीर्वाद लईने बळदेवनाथ बापाना चरणोमां शीश नमावी वंदन करीने विजय विश्वास साथे जनसभाने संबोधन कर्युं हतुं। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે સુજલમ સુફલમ યોજના હેઠળ પાણી આપીને ખેડૂતોને પશુપાલન અને ખેતી પાકોમાં રહેતા રાહત સાથે યુરિયા ખાતર અને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજની ગાય સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે, ત્યારે ગર્વ અનુભવ એવી વાત છે કે ગરીબો માટે અનાજ સાથે જીઆઈડીસીથી હજારો લોકોને રોજી રોટી મળશે। ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। વિધવા સહાય, વૃદ્ધ પેન્શન યોજના જેવી કેટલી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ ગુજરાત રાજ્યના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં લાભ લઈ શકે છે। પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષો સુધી ભોળી પ્રજાને લૂંટી લીધી છે અને તેને વધુ ગરીબ બનાવવા માટે અનાજનું બરોબારીયું કરીને પોતાના ઘર ભર્યા હતા। અને હવે કોંગ્રેસ પક્ષના પીઢ નેતાઓ ફરીથી સત્તામાં આવવા માટે હવા ત્યાં મારી રહ્યા છે, ત્યારે હવે આપ સર્વે મતદારો નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે કાળજી રાખીને મતદાન કરવા દાદાશ્રી ઓગટજી મહારાજની પાવન ધરતી પર સંકલ્પ કરો કે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે ખાતરી આપીએ છીએ। રિપોર્ટિંગ બાય ઇન્દ્રસિંહ વાઘેલા, બનાસકાંઠા। દેવ દરબાર ની આ પવિત્ર ધરતી અને જનદેવતા ના આશીર્વાદ, દેવ દરબાર ને આંગણે જનદેવતા નું સામર્થ્ય, એક નવી ઉર્જા, નવી તાકાત આજે ઉતરીને ઘણા સમય પછી આવ્યો હતો તો પહેલા મન થયું કે ઓગણનાથજી મહારાજના ચરણોમાં જરા માથું ટેકી આવું, એમની કૃપા આપણા બધાને સંકટના સમયમાં સાથ આપે છે। આપણા ઉત્તર ગુજરાતનો પટ્ટો ખબર છે, જ્યારે જ્યારે દુષ્કાળના દિવસો આવ્યા હોય, મુસીબતના દિવસો આવ્યા હોય, આપણને ઓગણનાથજી બાપાના આશીર્વાદ હંમેશા સાથે રહ્યા હોય।